नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनुं स्वागत छे अने हूँ छूँ परेश। मित्रों खास करीने आज आ वीडियो ने अंदर वरसाद जे वावाजोडुं अने मावठानी जे सिस्टम आवी रही छे एना विशेनी एक माहिती आपवानी छे। साथे बीजी माहिती आपवानी छे कि जे सरकारी टेकाना भावे जे मगफळीनी खरीदी थवानी छे तेमां बे प्रकारना आपणे फेरफारनी मांग करी हती, एटले आ बंने प्रकारना फेरफार विशे पण मारे तमने थोड़ुंक समजावुं छे। पर पहेला तो तमाम मित्रों ने विनंती छे कि जे लोकोए आपणी चेनलने सब्सक्राइब न करी होय ते नीचे लाल कलरनुं बटन दबावीने चेनलने सब्सक्राइब करी लईए, जेथी करीने आपणा रोजे रोजना विडियो छे आपने जोवा मळी शके। હવે ખાસ કરીને બીજું આપણે એ પણ જણાવી દઉં કે જે લોકો આપણા રેગ્યુલર વિડીયો જોતા હશે એ લોકોને લગભગ ક્યારે કોમેન્ટ કરીને કોઈ સવાલ પૂછવો નહીં પડે, કેમ કે આપણે લગભગ તમામ પ્રકારની જે ખેડૂતને લગતા સવાલો એના વિશેની માહિતી આપતા જ રહીએ છીએ। એટલે ખાસ જે મિત્રો આપણા વિડીયો જોતા હોય એ લોકોએ રોજે રોજને એક વિડીયો એક વખત જોઈ લેવો, જેથી કરીને તમારે કોમેન્ટ ના કરવી પડે। હવે બીજું જે વરસાદ અને માવઠા વિશેની તમને માહિતી આપું એ પહેલાં હું આપને એ જણાવી દઉં કે જે આપણે સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદાય છે તેમાં બે પ્રકારના ફેરફારની માંગ કરી હતી। એની અંદર પહેલી માંગ આપણી હતી કે જે ટેકાના ભાવે મગફળી ખરીદાય છે ત્યાં એક જે કટો હોય છે એનો એક કટ્ટાની અંદર 30 કિલો જે મગફળી છે એ ભરવામાં આવે છે, પણ આપણે આ વખતે માંગ કરી છે કે એક કટ્ટાની અંદર 30 કિલોની જગ્યાએ 25 કિલો ભરવામાં આવે। ઘણા બધા મિત્રોને મને એવી પણ કોમેન્ટ આવી છે કે પરેશભાઈ 25 કિલો ભરે કે 30 કિલો ભરે, ખેડૂતને શું ફાયદો છે? કેમ કે ખેડૂતને તો એક ખાતા દીઠ 125 મણ મગફળી છે સરકાર ખરીદ છે, કટ્ટામાં ગમે એટલી ભરે એનાથી શું મતલબ છે? ત્યારે હું આપને જણાવી દઉં, જો આ ફેરફાર ન કરાવીએ તો ખેડૂતને બહુ મોટું નુકસાન જાય એમ છે। એનું કારણ છે કે આ વર્ષે મગફળીનું વજન છે એ મગફળી હળવી છે, વજન છે એ ઓછો છે, એટલે એક કટ્ટાની અંદર જે વિસ્તારની અંદર એક કટ્ટામાં 30 કિલો મગફળી નહીં સમાય તો એ મગફળીની ખરીદી નહીં કરે ને એ લોકો રિજેક્ટ કરશે। એટલે ખાસ 30 કિલોની જગ્યાએ 25 કિલો કરી દેવામાં આવે તો આ મગફળી છે એ સમાઈ જશે। અને ખાસ સારા સમાચાર આપણે એ પણ ગણી શકીએ કે સરકારને જે આપણે રજૂઆત કરી હતી એમાં સરકારને પણ આ વાત ક્યાંય ને ક્યાંય મગજમાં ઉતરેલી છે અને એ લોકોએ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર એના ડેમો લીધા છે, ટ્રાયલ લીધા છે, એટલે એને પણ ખ્યાલ આવ્યો છે કે આ વર્ષે ઘણા બધા એવા વિસ્તાર છે જેની અંદર 30 કિલો મગફળી નથી સમાતી, એટલે લગભગ 1 થી 2 દિવસની અંદર જ સરકાર આ નિયમમાં ફેરફાર કરીને 30 કિલોની જગ્યાએ કોઈ પણ બીજો એક ક્રાઇટેરિયો નક્કી કરવામાં આવશે અને એક ઓછો વજનનું માપ નક્કી કરી અને એ વજન કરવામાં આવશે, જેથી કરીને ખેડૂતને ફાયદો થશે। બીજો જે આપણો પોઈન્ટ હતો કે જે ઉતારો છે 30નો ઉતારાનો એક નિયમ છે, એટલે 30નો ઉતારો એટલે કે 200 ગ્રામ મગફળી હોય તો એમાંથી 130 ગ્રામ દાણા નીકળવા જોઈએ, પણ આ વખતે ઘણી જગ્યાએ મગફળીનું ઉત્પાદનમાં થોડુંક ક્વોલિટી નબળી છે એટલે ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતોને એ 200 ગ્રામ મગફળીમાંથી 130 ગ્રામ દાણા નથી નીકળતા। 130 ગ્રામ દાણા ન નીકળે આવી મગફળી પણ ટેકાના ભાવે રિજેક્ટ થવાની છે, એટલે આના વિશે પણ આપણે માંગ કરી હતી, પણ મને અત્યારે જ્યાં સુધી સરકારોમાં વાત થઈ છે ત્યાં સુધી એવું જાણવા મળ્યું છે કે જે કટ્ટાનું જે આપણો એક કટ્ટાની અંદર 30 કિલો મગફળી ભરવામાં આવે છે એનો ફેરફાર છે એ થઈ જશે, કેમ કે એ રાજ્ય સરકારના હાથમાં છે, પણ જે ઉતારો છે એટલે કે 200 ગ્રામ મગફળીમાંથી 130 ગ્રામ દાણા નીકળવા જાય ઉતારાનો મામલો છે એ કેન્દ્ર સરકારના હાથમાં છે, અને કેન્દ્ર સરકારમાંથી આ કામ કરવામાં ખૂબ વાર લાગતી હોય છે અને કેન્દ્ર સરકાર સામે ઘણી બધી લાંબી લડત કરવી પડતી હોય છે, એટલે એની અંદર કદાચ સફળતા ન મળે આવું પણ જોવા મળી રહ્યું છે। છતાં પણ એન ટાઈમે આનો કોઈને કોઈ આપણે રસ્તો અથવા તો સુજાવ કાઢવામાં આવશે। બીજું વરસાદ અને હવામાન વિશે એટલે કે વાવાઝોડા વિશે તમને માહિતી આપું તો જેવી રીતે આપણી આગાહી છે કે જે આપણે 17-18 તારીખથી લઈ અને વરસાદની શક્યતાઓ માનીએ છીએ એની અંદર ખાસ કરીને જે એક સિસ્ટમ ડેવલપ થાય એમ હતી એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર આસપાસ દરિયામાં અને મહારાષ્ટ્રની ઉપર છે એ સિસ્ટમ બંધાવવાનું જે શરૂઆત છે એ થઈ ગઈ છે, અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રની અંદર પુણા, નાસિક, સાંગલી, સતારા અને મુંબઈ આસપાસમાં પણ ખૂબ વરસાદ આપશે અને 15 તારીખથી દરિયામાં ઉતરશે, ત્યારથી કદાચ એ સાયક્લોન એટલે કે એક મિની વાવાઝોડું એક નબળું હળવું સાયક્લોન કદાચ ડેવલપ થઈ શકે છે, પણ એ સાયક્લોન છે ગુજરાતમાં નથી આવવાનું, દરિયામાં પસાર થશે, પણ એ દરિયામાં પસાર થશે એટલે 16, 17, 18, 19 તારીખ છે એ તારીખોમાં ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે, અને અત્યારે પણ ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળે છે કે આ વરસાદથી લગભગ આપણે બચી નહીં શકીએ, ફાઇનલ આપણે આ વરસાદ આવશે। અને ખાસ કરીને વરસાદની અંદર પણ આપણે એ જણાવી દઉં કે ગુજરાતના લગભગ કોઈ જિલ્લો બાકી નહીં રહે, તમામ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, કચ્છની અંદર, ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત,
અને ખાસ કરી અને સૌથી વધુ અને લાંબી અસર છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ સમયગાળા દરમિયાન જોવા મળશે। એટલે કે શરૂઆત પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પ્રથમ વરસાદની શરૂઆત થઈ જશે અને સૌની છેલ્લે સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદ છે એ જોવા મળે આવી એક શક્યતાઓ છે। અને ખાસ કરીને 1.5 ઇંચથી લઈ અને 3-3.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે। પછી અલગ અલગ વિસ્તાર મુજબ હોય છે, અમુક વિસ્તારની અંદર 1.5 ઇંચ, અમુકમાં 1 ઇંચ, અમુકમાં 2-3 ઇંચ આવું જોવા મળશે। પણ એવરેજ મોટાભાગના એવા વિસ્તારો હશે, અમુક વિસ્તાર જ એવા હશે કે જ્યાં 1.5-1.5 ઇંચ વરસાદ જોવા મળે, બાકી મોટાભાગના વિસ્તારોની અંદર 1-2 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના એવા જિલ્લાઓ હશે કે જ્યાં કદાચ 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળે, એટલે કે 3 ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે છે। બાકી આ વિશેની જે વિશેષ માહિતી હશે એ પણ આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે। અત્યારે જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ રજા આપશો, ધન્યવાદ।